કેમ છો બાળકો? મજામાં? હવે આપણે ગયા વિડિયોમાં પ્રકરણ 3 આપો અને લો એમાં કયા દાખલા જોયા હતા? તો તમને છોકરા છોકરીઓની સંખ્યા આપી હતી અને ઉપર નારંગી ને એવી રીતે ફ્રૂટના કેરી એવી રીતે ફ્રૂટના નામ આપ્યા હતા અને શું કીધું હતું? ફૂટતી સંખ્યા શોધવાનું કીધું હતું, બરાબર? એ રીતેના દાખલા જોયા હતા. હવે આજે છે ને આપણે તમારી ચોપડીમાં 42 નંબરનું પેજ છે ને એમાં મહાવરો આપેલું છે, એ સ્વાધ્યાયના દાખલા આજે જોઈશું. તો એ સ્વાધ્યાયના દાખલા જોઈશું. એમાં પહેલું છે અ, એમાં છે 345 + 52, બરાબર? 345 + 52 કેટલા થાય? તો કેવી રીતે કરશો? અંકની નીચે અંક જ આવવો જોઈએ, નહીંતર તમારા દાખલામાં ભૂલ પડવાની શક્યતા રહેલી છે. એટલે શું કરવાનું? હંમેશા અંકની નીચે જ અંક લખવાનો, બરાબર? તો 345 + 52 એટલે કેટલો જવાબ આવે? તો 5 ને 2 = 7, 4 ને 5 = 9 અને 3 ના 3, બરાબર? મેં તમને કીધું હતું કે જો ભૂલ પડે ને તો અંકની નીચે અહીંયા શું તમે શૂન્ય પણ લખી શકો, પણ શૂન્ય ક્યારે વચ્ચે લખાય નહીં. વચ્ચે તમે શૂન્ય લખો તો અંક બદલાઈ જાય અને સંખ્યા ગોઠવવાની શરૂઆત હંમેશા પાછળથી જ કરવાની. 2 અંક હોય તો પાછળથી જ લખાય. તમે આવી રીતે લખો કે 345 + 52, તો આ શું થાય? આ રીત ખોટી કહેવાય, તમારો જવાબ ખોટો પડે. સંખ્યા શું કરાય? હંમેશા પાછળથી જ લખાય, બરાબર? ત્યારબાદ બીજું છે 492 + 29. આ પહેલું છે, આ બીજું છે, 29. તો આનો જવાબ કેટલો આવે? તો આનો જવાબ આવશે 9 ને 2 = 11. 11 નો એકડો વધી પડી 1, બરાબર? 9 ને 2 = 11, 11 ને 1 = 12, 12 નો બગડો વધી પડી 1, 4 ને 1 = 5, બરાબર? આપણે આ આગળ દાખલા જોઈ ગયા છે. હવે મહાવરામાં શું કરવાનું છે? આપણે એનું ફક્ત પુનરાવર્તન જ કરવાનું છે, બરાબર? ત્યારબાદ છે ત્રીજું શું આપ્યું છે? તો 245 + 93, એ કેટલો જવાબ આવશે? તો 5 ને 3 = 8, 4 ને 9 = 13, 13 નો તગડો વધી 1, 2 ને 1 = 3, બરાબર? ત્યારબાદ છે ચોથો નંબર. ચોથા નંબરમાં તમને આપેલું છે 643 + 345. અંકની નીચે જ અંક મૂકવાનો, બરાબર? અને મેં તમને પહેલાં પણ કીધું હતું, જો તમને ગણતરીમાં ભૂલ પડતી હોય તો તમે શું કરજો? વેઢાનો ઉપયોગ કરી શકો, વેઢાની મદદથી ગણતરી કરી શકો છો. અથવા તો છે ને જે આપ્યું હોય, જેમ કે 5 + 4, તો શું કરો તમે? શૂન્ય મૂકીને ગણતરી કરી શકો તમે કેટલા થયા, બરાબર? હવે 643 + 345 એટલે કેટલા આવશે? તો 5 ને 3 = 8, 4 ને 4 = 8, 6 ને 3 = 9, બરાબર? તો કેટલો જવાબ આવશે? 900 ને 98 900 ને 81. પાંચમું છે 750 + 219, કેટલો જવાબ આવે?
company be? No. Lo jawab baru. 969. Berapa? 969 jawab. Aduh. હવે આમાં બ નંબરમાં આપ્યું છે ને એ પણ એવી રીતે જ છે. જો બ માં પણ શું કીધું છે, સરવાળો કરવાનો છે. એટલે એ તમારે શું કરવાનું છે, તમારે તમારી જાતે એની પ્રેક્ટિસ કરવાની છે. એ બ માં મેં જે અત્યારે કરાયું, જે સરવાળો કરાયો એ જ રીતે બ માં પણ કરવાનું છે. બરાબર? એટલે શું કરશો તમે, તમારે જાતે કરવા તો 80 વત્તા 3
બીજું આવે 50 વત્તા 33 તો બી શું થાય 83 પછી 60 વત્તા 23 તો પણ કેટલા થાય 83 અને છેલ્લે જો 40 વત્તા 43 કરો તો પણ 83 થાય બરાબર 83 ના જેટલા ભાગ પડે એટલા ભાગ તમે પાડી શકો છો છેલ્લે આવે 83 વત્તા 0 તો પણ શું થાય 83 ના 83 આ શું કર્યું આપણે વિસ્તરણનો દાખલો કર્યો જે તમને મહાવરામાં આપેલું છે તે બરાબર ત્યારબાદ શું કીધું છે તમને મૌખિક સરવાળાની રીત આપી છે પેજ નંબર 44 ઉપર કેવી રીતે આપી છે મૌખિક સરવાળો તમે કેવી રીતે કરી શકો તમને છે ને નીચે આપેલું છે નીચેનો જવાબ આપેલો છે જો ઉપર રકમ આપી છે અને નીચે છે ને તમને ચોરસ બોક્સમાં જવાબ આપ્યા છે એટલે શું કીધું છે મૌખિક ગણતરી એટલે એ બોક્સમાંથી એનો જવાબ સોંપીને લખવાનો છે પણ આપણે શું કરીશું અહીંયા દાખલાની રીતે જ કરીશું 75 વત્તા 20 બરાબર ખાલી જગ્યા એટલે તમે કેવી રીતે એની મૌખિક ગણતરી કરી શકો તો ડાયરેક્ટ કરી શકાય ને 5 વત્તા 75 વત્તા 20 એટલે કેવી રીતે કરો 5 ના 5 અને 7 ને 2 9 એટલે અહીંયા જવાબ કેટલો આવશે 95 હવે આ 95 છે ને તમને નીચે જો જવાબમાં આપેલું છે લખ્યું છે કે મોહિનીની બેગ અને તમારો જવાબ ચકાસો ઉપરના ખાનાઓમાં લખેલી સંખ્યાઓ કે તેનો જવાબ છે તેની નીચે લીટી દોરો એટલે નીચે જો તમને છે ને પહેલું જ 95 આપેલું છે એટલે શું કરવાનું તમારે જે રકમ આપી હોય એનો સરવાળો કરવાનો અને એનો જવાબ નીચે ક્યાં આપ્યો છે એ શોધીને લખવાનું 75 વત્તા 20 બરાબર 95 હવે બીજું આપ્યું છે એમાં 90 વત્તા 60 બરાબર ખાલી જગ્યા 90 વત્તા 60 એટલે કેટલા થાય 90 વત્તા 60 બરાબર તો 0 ના 0 9 ને 6 15 એટલે જવાબ કેટલો આવશે 150 જવાબ કેટલો આવ્યો 150 જવાબ આવ્યો બરાબર તો 150 અહીંયા તમને ક્યાં આપેલા છે તમારે શોધવાનું કસેક આપેલા છે જો બીજો બીજો નંબરમાં આપેલો છે 150 બીજું આપ્યું છે ને 150 બરાબર એટલે આમાં કશું જ નવું નથી જે સરવાળો આપ્યો છે એનો સરવાળો કરીને તમારે શોધવાનું છે ત્રીજું આપ્યું છે 25 વત્તા 3 30 વત્તા 3 25 વત્તા 30 વત્તા 3 બરાબર ખાલી જગ્યા તો શું કરશો 25 વત્તા 30 અંકની નીચે જ અંક લખવાનો અને એક અંક આપ્યો હોય કે બે અંક આપ્યા હોય બરાબર હંમેશા પાછળથી જ અંક લખવાની શરૂઆત કરવાની એટલે અહીંયા શું લખે તો આપણે 3 અહીંયા લખવાના તમે અહીંયા 3 આગળની બાજુ લખો ને તો જવાબ તમારો ખોટો આવે 3 ક્યાં લખવાના પાછળ લખવાના બરાબર હવે સરવાળો કરવાનો તો 5 ને 3 8 અને 3 ને 2
ત્યાર બાદ છે 8 નો હજાર 8 નો કેવી રીતે થશે તો 380 210 બરાબર ખાલી જગ્યા આ આપણે આગળ જોઈ ગયા છે અત્યારે ખાલી માત્ર ને માત્ર પુનરાવર્તન કરાવું છું અને આ રીતે દાખલા તમારે પ્રેક્ટિસ પણ થાય ને પૂછાઈ પણ શકે છે એના માટે હું થોડું ફટાફટ ચલાવું છું જેથી શું થાય આપણે જેમ બને વધારે દાખલાની પ્રેક્ટિસ થઈ શકે 380 વત્તા 210 એટલે કેટલા થાય તો 0 ને 0 એટલે 0 8 ને 1 9 ને 3 ને 2 5 એટલે જવાબ શું આવે 590 બરાબર ત્યારબાદ 9 આપ્યો છે 200 ને 5 વત્તા 650 કેટલો જવાબ આવે તો 5 ના 5 5 ના 5 અને 6 ને 2 8 એટલે જવાબ શું આવે તો 205 વત્તા 650 બરાબર 855 કેટલો જવાબ આવે 855 બરાબર આપણે આટલે સુધી રાખીએ છીએ આગળનું આપણે આવતા વિડીયોમાં જોઈશું.